नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार प्राइमरी स्कूल ना ऑनलाइन शिक्षण का आप सबनो हार्दिक स्वागत छे। धोरण 5 विषय अंग्रेजी। तो विद्यार्थियों, अंग्रेजी विषय में आज आपणे लिटल स्टेप्स 1 2 3 નો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ તો આ યુનિટ 1 જે છે એ સેમા આપેલું છે, તો કે ઇંગ્લિશ ની આઈડિયા જો આ પ્રકારની ઇંગ્લિશ ની આઈડિયલ બુક તમને બધાને આપી હશે એ તમારે ખોલવાની છે। જો ઇંગ્લિશ ની આઈડિયલ બુક માં પેજ નંબર 3 ખોલો। પેજ નંબર 3 પર આપેલું છે લિટલ સ્ટેપ્સ 1 2 3। એમાં છે લેટ્સ લર્ન, એટલે કે ચાલો શીખીએ। લિટલ સ્ટેપ્સ એટલે શું? લિટલ એટલે નાનો અને સ્ટેપ્સ એટલે ડગલાઓ। ઓકે, નાના ડગલાઓ। 1 2 3 1 એટલે 1, 2 એટલે 2 અને 3 એટલે 3। ઓકે, 1 2 3 નાના નાના ડગલાઓ ભરવાના છે, ધીમે ધીમે બધું શીખવાનું છે। જુઓ, લેટ્સ લર્ન, ચાલો શીખીએ। સૌથી પહેલા શું આપેલું છે? તો કે બ્લેન્ક્સ। શું આપેલું છે? બ્લેન્ક્સ। બ્લેન્ક એટલે શું? તો કે ભેગું કરવું અથવા તો મિશ્ર કરવું, મિક્સ કરવું। શું થાય? ભેગું કરવું અથવા તો મિશ્ર કરવું। બ્લેન્ક એટલે શું? તો કે ભેગું કરવું અથવા તો મિશ્ર કરવું। અને બ્લેન્ડિંગ એટલે કે મિક્સિંગ। બ્લેન્ડિંગ એટલે શું? બ્લેન્ડિંગ એટલે મિક્સિંગ। હવે જુઓ, વેન ટુ ઓર મોર ધેન ટુ કન્સોનન્ટ્સ આર ટેકન ટુગેધર ધે આર કોલ્ડ બ્લેન્ક્સ। વેન એટલે જ્યારે, ટુ એટલે બે, ઓર એટલે અથવા, મોર ધેન ટુ એટલે કે બે થી વધારે, કન્સોનન્ટ્સ એટલે વ્યંજન, આર ટેકન ટુગેધર। ટેકન એટલે લેવામાં આવે છે અને ટુગેધર એટલે સાથે। જ્યારે બે અથવા બે થી વધારે વ્યંજન એકબીજા સાથે લેવામાં આવે તો ધે આર કોલ્ડ બ્લેન્ક્સ। તો તેને શું કહે છે? તો કે મિશ્ર વ્યંજન કહેવાય છે। શું કહે છે? કે જ્યારે બે અથવા બે થી વધારે વ્યંજનને તમે ભેગા કરો તો એને આપણે બ્લેન્ક્સ કહેશું, એટલે કે મિશ્ર વ્યંજન। શું કહ્યું આપણે? બ્લેન્ડ શું કામ કીધા? તો કે બે થી વધારે વ્યંજન એમાં ભેગા કર્યા આપણે, કીધું ને બ્લેન્ડ એટલે શું? તો કે ભેગું કર્યું, તો એને આપણે શું કહેશું? તો કે મિશ્ર વ્યંજન। જુઓ, એમાં એક્ઝામ્પલ આપ્યા છે। એલ નો ફોનિક લ, પી અને એલ ને ભેગા કરો
જ્યારે બે વ્યંજનને તમે જોડો અને એક શબ્દ બને તો પહેલો અક્ષર જો ને એ અર્ધો આવશે. જો આમાં બ પણ અહીંયા તો અર્ધો આવશે બ્લ. ત્યારબાદ છે એફ એલ. એફ છે તો એફ નો ફોનિક શું થાય એટલે કે ગુજરાતી અવાજ તો કે ફ, અને એલ એટલે લ તો કે ફ્લ. ત્યારબાદ છે પીએલ. એ તો આપણે આગળ જોઈ ગયા. પી નો ફોનિક પ અને એલ નો ફોનિક લ એટલે કે પ્લ. ત્યારબાદ છે સી એલ. સી સી નો ફોનિક શું થશે એટલે કે ગુજરાતી અર્થ ક અને એલ નો ફોનિક લ ક્લ. ત્યારબાદ છે જી એલ. જી નો ફોનિક શું થશે ગ એટલે ગ અડધો આવશે પેલા, અને એલ છે તો એલ નો ફોનિક લ એટલે કે ગ્લ. ત્યારબાદ છે એસ એલ. એસ નો ફોનિક શું થશે એસ નો ફોનિક થશે સ અડધો સ, અને એલ નો ફોનિક લ એટલે કે સ્લ. બી એલ બ્લ. એફ એલ ફ્લ. પી એલ ફ્લ. સી એલ ક્લ. જી એલ ગ્લ. અને એસ એલ સ્લ. ડ્ર. સી આર ક્ર. પી આર
અને જી આર ગ્ર આપણે